અગ્રતિ સમાચારમાં તો કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે જમીન સંપાદનની કામગીરીમાં તેજી લાવી છે. ત્યારે નવસારી જિલ્લાના 3 તાલુકાના 28 ગામોના ખેડૂતોમાં જમીન આપવા બાબતે કચવાટ જોવા મળ્યો અને તેમણે 14 વાંધાઓ સાથે જિલ્લા કલેક્ટરને જમીન ન આપવા બાબતે રજૂઆત કરી. તેમણે કોઈપણ ભોગે જમીન આપવાની ના પાડી દીધી છે અને ખેડૂતોએ કેન્દ્ર સરકારના જમીન સંપાદનના કાયદા પ્રમાણે ગુજરાત સરકાર ચાલતી ન હોવાના આક્ષેપો કર્યા. તેમજ બુલેટ ટ્રેનમાં જિલ્લાની ફળદ્રુપ જમીનો જતી હોવાની વાત સાથે 2 લાખથી વધુ આંબા અને ચીકુના ઝાડો કાપવા પડશે અને સરકારે તેમને તેનું કોઈ વળતર આપશે નહીં તેવો આક્ષેપ કર્યો. તો બુલેટ ટ્રેન બાબતે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે તેવી સંભાવના વર્તાઈ રહી છે. અભી પોઝિશન ક્યા હૈ, 4-4 બાર હમે નોટિસ ભેજા ગયા હૈ, લેકિન યહાં પે જો ફાર્મર્સ આયે હુએ હૈ ઉસમેં સે 99% કે લોગો કે ઘર પે નોટિસ આયા હી નહીં હૈ. માંગણી તો એ છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નહીં થવા દેવો, એ અમારી માંગણી છે. કોઈ પણ સંજોગોમાં આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એ ગુજરાતની જનતા માટે કોઈ પણ પ્રકારનો લાભ આપવાનો નથી, એટલે એ પ્રોજેક્ટ થવો નહીં જોઈએ. આ અમારી પહેલી માંગણી છે. દેશભરમાં આગામી યોગ દિવસને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે અમદાવાદમાં યોગ દિવસને લઈને સરકારી તંત્રની સાથે શાળાઓ પણ તૈયારીઓમાં લાગી ગઈ છે. જેમાં વસ્ત્રાપુર ખાતે અંધજન મંડળ અને આશ્રમ રોડ પર બહેરા મુંગાની શાળામાં દિવ્યાંગ બાળકોને યોગની તાલીમ આપવામાં આવી. યોગ પ્રશિક્ષકો દ્વારા લોકોને મોટા પાયે યોગનું પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને એક સાથે મોટી સંખ્યામાં યોગ કરીને વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કરી શકાય. વિશ્વ યોગ દિવસ માટેનો આ એક શિબિર છે અને વર્લ્ડ રેકોર્ડ સાયલેન્ટ યોગ તરીકે આને પ્રસ્તુત કરવાનું છે 21 જૂને. એના માટેની આ અહીંયા 5 દિવસની શિબિર છે અને જે મૂકબધિર બાળકો છે એને એ લોકોના ઇન્સ્ટ્રક્ટર એ લોકોની ભાષામાં સમજાવે છે. બહુ સારી રીતે બહારથી શું કે યોગ ટીચર આવે અમને રોજ શીખવાડે સવાર 8 થી 5:30. અગ્રવર્તી સમાચારમાં તો યોગને કોઈ દેશ ધર્મ કે જાતિના સીમાડા નથી નડી રહ્યા. યોગ માત્ર સ્વાસ્થ્ય અને તંદુરસ્તી માટે છે તે લોકો સ્વીકારી રહ્યા છે. ત્યારે વિશ્વ યોગ દિવસને લઈને અમદાવાદની ઇસ્લામિક શાળાઓમાં યોગની તાલીમ શિબિર અને પ્રશિક્ષણ વર્ગ યોજાયા. આ શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા અને વિદ્યાર્થીઓ પણ હવે માને છે કે યોગના કારણે તેમના અભ્યાસ અને તંદુરસ્તીમાં ફાયદો થયો છે. ગોળ લીમડા વિસ્તારમાં આવેલ અંજુમન એ ઇસ્લામ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમદાવાદમાં યોજાનાર વિશ્વ યોગ દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે. પીટી કે ટીચર હમે યોગ કે આસન ઓર ઉનકે ફાયદે સિખાતે હૈ. યોગ હમારે લિયે બહોત જરૂરી હૈ, યોગ સભી કો કરના ચાહિયે. મેરા કહેના હૈ કે યોગ સે શાંતિ, દિમાગ કો ઓર ઇન્સાન કી રહેને મે મતલબ ઉસકા ફિઝિકલી મેન્ટલી હર તરીકે સે વો તંદુરસ્ત રહેતા હૈ.